गुड मॉर्निंग फ्रेंड्स, डायरेक्ट डायरेक्ट ना आगळना व्हिडिओ मां आपणे प्रश्नार्थ वाक्यो नी वाक्य रचना, वाक्यो कोने कहेवाय, केवा प्रकारना वाक्यो हशे अने आपणे उदाहरण पण आपणे प्रश्नार्थ वाक्यो नुं जोयुं। तो हवे आ व्हिडिओ मां आपणे प्रश्नार्थ वाक्यना थोडा वधारे वाक्यो जोईए, जेथी आपणने डायरेक्ट डायरेक्ट ना प्रश्नार्थ वाक्यो नुं केवी रीते इंडेक्स करवुं ते आपणने खबर पड़े। तो आपणे वाक्य लखीए, बोलना करता जो तुम्हें मी बोल अथवा आई बोल तो तेना सर्वनाम का कोई पण
સાધનો પર ફેરફાર કરવાનો નથી. ધે સેડ ટુ મી, ધે સેડ ટુ મી, વાય આર યુ, વાય આર યુ ઈટિંગ, વાય આર સોરી યુ, વાય આર યુ ઈટિંગ અવર એપલ, એપલ્સ પ્રશ્ન ચિહ્ન. They say to me, why are you eating our apples? હવે આપણે આનો ઇન્ડાયરેક્ટ કરીએ તો સૌપ્રથમ બોલવા કરતા જે રિપોર્ટિંગ વર્બ આશ્રમ સાંભળવા કરતા મીનું મી, તમારે મી હોય અથવા આય હોય તમારે કોઈ પણ સાથે ફેરફાર કરવાનો નથી. ક્યાંય પણ તે આશ્ર મી સાંભળવા કરતા આપણે સંયોજક તો ગુવાય નું ભાઈ. હવે કરતા સ્થાન યુ, યુ કોના માટે વપરાણું છે? તમારા પોતા માટે. તો મી હોય તો મી નું શું થાય? યુ નું શું થાય? આય, કારણ કે તમે પોતાના માટે વપરાણું છે તો વાય પછી આય, આય આર વોઝ ઈટિંગ નો ઈટિંગ. હવે અવર કોના માટે વપરાણું છે? ધે માટે. તો અવર નું થાય ધેર, એપલ્સ નું એપલ્સ પૂર્ણ વિરામ. તો વાક્ય બન્યું ધે આસ્ક મી વાય આઈ વોઝ ઈટિંગ ધેર એપલ્સ પૂર્ણ વિરામ. તો આવી રીતે તમે પ્રશ્ન વાક્ય ઇનડાયરેક્ટ કરી શકો છો. જો તમને વાક્ય રચના અને જરૂરી ફેરફાર તેમજ કારણ જ્ઞાન હોય તો આપણે ઇનડાયરેક્ટ